हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप धोरण सात अंदर चैप्टर नंबर अग्यार परिमिति क्षेत्रफल विषय अभ्यास करें। तो पहला तो आप टॉपिक है ये परिमिति विषय। तो कोने कहवाय परिमिति? तो परिमिति एटले शू? परिमिति की व्याख्या स्पष्ट करनी हो तो परिमिति की व्याख्या एवं कहेवाय छे कि कोई पण बंद आकृति की बधी बाजू की लंबाई नो सरवाळो एटले के परिमिति। तो आपणे पहेला अहीं व्याख्या लखीए कि कोई पण बंद आकृति की बधी बाजूनी लंबाईनो सरवाळो एटले परिमिति। परिमिति की व्याख्या है कोई पण बंद आकृति। एक्जाम्पल तरीके एक आकृति आकृति के भी चौरस है तो आनी परिमिति शोधवी है। तो अहींथी आपणे एनु एक राउंड फरवानु छे, किनारी तरफ फरते फरवानु छे अने एक चक्र पूर्ण करिए अने एनी बधी आ चारे बाजुनो जे सरवाळो मळे छे एने कहेवाय छे परिमिति। आकार केवो छे? चौरस। तो चौरस नी परिमिति, चौरस नी परिमिति, जो आ बधा सूत्रो छे ए बहु तमने उपयोगी छे। तमे ज्यां नवमामां दसमामां जशो त्यां सुधी आ बधा उपयोगी सूत्रो आवशे। तो चौरस नी परिमिति नुं सूत्र छे 4 × लंबाई। ज्यारे लंबचौरस आकार छे लंबचौरस नी परिमिति 2 × કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ। આ 2 આકારો છે, ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ। ચોરસની પરિમિતિ કોને કહે છે? તો કે ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 × લંબાઈ, જેની ચારે બાજુઓ સરખી। હવે તમે નિયમિત, કોઈ નિયમિત બહુ કોણ છે? તો નિયમિત બહુ કોણ કોને કહેવાય? કોઈ પણ નિયમિત બહુ કોણ કોને કહેવાય? તો નિયમિત બહુ કોણ એટલે કે જેની બધી બાજુઓ સરખી હોય, એટલે કે પંચકોણ હોય, ષટ્કોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય। એક્ઝામ્પલ તરીકે સમબાજુ ત્રિકોણ, તો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 × એટલે કે એની ત્રણેય બાજુઓ કેવી હોય છે? સમાન। તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ છે 3 × લંબાઈ। નિયમિત પંચકોણની પરિમિતિ 5 × લંબાઈ। નિયમિત પંચકોણની પરિમિતિ છે 5 × લંબાઈ। નિયમિત અષ્ટકોણ 8 × લંબાઈ, એટલે કે એની બધી બાજુની ફરતે સરવાળો પરમિત, કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુની લંબાઈનો સરવાળો, બરાબર છે। એના પછીનો ટોપિક છે ક્ષેત્રફળ। ક્ષેત્રફળ કોને કહેવાય? તેની વ્યાખ્યા જોઈએ તો કે કોઈ પણ બંધ આકૃતિએ
सपाटी पर रोकेली जग्याने क्षेत्रफळ कहे छे। कोई पण बंद आकृति सपाटी पर रोकेली जग्याने शु कहे छे क्षेत्रफळ। કેટલાક એવા એક્ઝામ્પલો આપવા હોય તો આપી શકાય કે આપણે કોઈ ખેતર છે, ચોરસ ખેતર છે, લંબચોરસ ખેતર છે, એને સમથળ કરવા માટે તો કે ક્ષેત્રફળનો ઉપયોગ થાય છે, એની પર માટી નાખવી છે, કોઈ ચોરસ બગીચો છે, લંબચોરસ બગીચો છે, એની પર માટી નાખવી છે તો એ ક્ષેત્રફળ કહેવાય છે, બરાબર। ક્ષેત્રફળ અને પરિમિતિ બંને અલગ અલગ છે। એ કારણે સ્ક્રીનશોટ લઈ લો, આગળ ક્ષેત્રફળના એક્ઝામ્પલ જોઈએ। ચોરસ આકાર છે તો ચોરસ આકારની જે અંદરનો વિસ્તાર છે આ ક્ષેત્રફળ છે। તેના સૂત્ર જોઈએ તો કે ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। ચોરસનું ક્ષેત્રફળ છે, લંબચોરસનું ક્ષેત્રફળ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ। પછી આના પછી આગળ આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવશે, વર્તુળનું ક્ષેત્રફળ આવશે એ પછી। પણ આ તો આપણે પહેલા જે ધોરણ 5માં 6માં ભણી ચૂક્યા છીએ એને એકવાર યાદ કરી લઈએ છીએ। તો હવે આના કેટલાક એક્ઝામ્પલો છે, તો એક જોઈએ કે 8 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ શું? તો કે 8 સેમી લંબાઈ આપેલી હોય તેની ચોરસની પરિમિતિ શોધવી છે, તો ચોરસની પરિમિતિ શોધવી છે લંબાઈ કેટલી આપી છે, લંબાઈ બરાબર કેટલી છે 8 સેમી બરાબર છે, અને આપણે ચોરસની પરિમિતિ શોધવી છે, ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, 4 ના 4 લંબાઈ કેટલી આપી છે 8 સેમી, 4 ગુણ્યા 8 સેમી, 4 ગુણ્યા 8 એટલે કે 32 સેમી, તો એ ચોરસની પરિમિતિ આવે છે 32 સેમી। તો હવે આપણે જોઈએ બીજું દાખલો, એક કે 10 સેમી લંબાઈ અને 15 સેમી પહોળાઈ ધરાવતા, 15 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ શોધો। લંબચોરસની પરિમિતિ શોધવી છે, અહીં આપણને લંબાઈ પણ આપી છે 10 સેમી લંબાઈ અને 15 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ શોધવાની છે। અહીંયા લંબાઈ કેટલી આપી છે, તો કે લંબાઈ બરાબર 10 સેમી, પહોળાઈ કેટલી આપી છે, પહોળાઈ આપી છે 15 સેમી। કેવો આકાર છે, લંબચોરસની પરિમિતિ શોધવાની છે, તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે, લંબચોરસની
परिमिति बराबर बी गुण्या कौंस में लंबाई प्लस पहोळाई, बी गुण्या लंबाई प्लस पहोळाई, लंबाई एटले के 10 सेमी प्लस पहोळाई एटले के 15 सेमी, बी गुण्या 10 प्लस 15 एटले के 25, तो बी गुण्या 25 एटले के 50। તો આ છે લંબચોરસની પરિમિતિ આવે છે। તો લંબચોરસની પરિમિતિના એક્ઝામ્પલ છે, અમુક ક્ષેત્રફળના એક્ઝામ્પલો જોઈએ। दस सेमी लंबाई ना चौरस नु क्षेत्रफल शोधो। दस सेमी लंबाई आपी हो तो तेवा चौरस नु क्षेत्रफल शोधो, एटले के आपने लंबाई केटली आपी छे, लंबाई बराबर छे 10 सेमी, बराबर छे। તેવા ચોરસ નું ક્ષેત્રફળ શોધવું છે, તો ચોરસ નું ક્ષેત્રફળ 10 सेमी, લંબાઈ કેટલી આપી છે 10 સેમી ગુણ્યા 10 સેમી, 10 ગુણ્યા 10 બરાબર 100। હવે જ્યારે આપણે ક્ષેત્રફળમાં દર્શાવીએ છીએ તો ચોરસ સેમી અથવા સેમીનો સ્ક્વેર, બરાબર છે। જ્યારે કોઈ ક્ષેત્રફળમાં માપ લખતા હોઈએ છીએ તો એનો અહીંયા ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ મીટર તો મીટર અથવા તો સેન્ટીમીટરનો સ્ક્વેર, બરાબર છે। આ રીતે એનું માપ લખીશું। બીજું એક એક્ઝામ્પલ લઈએ, બાર સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। એટલે કે 10 અહીંયા આપણને 12 સેમી લંબાઈ આપી છે અને 10 સેમી એની શું આપી છે, પહોળાઈ આપી છે। તેવા એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે, બરાબર અહીંયા ધ્યાન આપીશું તો કે આપણને લંબાઈ કેટલી આપી છે, લંબાઈ બરાબર છે 12 સેમી, ચલો પહોળાઈ કેટલી આપી છે, પહોળાઈ છે 10 સેમી। આપણે એવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે, લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ કેટલી છે 12 સેમી ગુણ્યા પહોળાઈ કેટલી છે 10 સેમી, 12 ગુણ્યા 10 12 120 ચોરસ સેમી, અથવા સેન્ટીમીટરનો સ્ક્વેર, બરાબર છે। તો કે લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 12 સેમી ગુણ્યા 10 સેમી બરાબર 120 ચોરસ સેન્ટીમીટર અથવા તો 120 સેન્ટીમીટરનો સ્ક્વેર તમે આ રીતે લખી શકો છો। જોઈએ આગળ એક એક્ઝામ્પલ કે 9 સેમી
લંબાઈના સંબાજુ સંબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો. ત્રિકોણની એટલે કે 9 સેમી લંબાઈના સંબાજુ ત્રિકોણ. સંબાજુ ત્રિકોણ એટલે કે એક આવો ત્રિકોણ છે જેની ત્રણેય બાજુઓ કેવી છે 9 સેન્ટીમીટર. એટલે કે ત્રણેય બાજુઓ સમાન હોય એને કેવો ત્રિકોણ કહેવાય છે? સંબાજુ ત્રિકોણ. તો સંબાજુ ત્રિકોણ એટલે અહીંયા આપણને લંબાઈ આપી છે. લંબાઈ કેટલી આપી છે? 9 સેન્ટીમીટર. તો આપણે લખીએ કે સંબાજુ ત્રિકોણની પરિમિતિ, સંબાજુ સંબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 × લંબાઈ. તો 3 × 9 સેમી, 9 × 27 સેન્ટીમીટર. અને નિયમિત આકારો છે એટલે કે સંબાજુ ત્રિકોણ હોય, નિયમિત પંચકોણ હોય તો આ રીતે તમે શોધી શકો છો. ત્રણેય બાજુઓ સરખી છે એટલે એને સંબાજુ ત્રિકોણ કહેવાય છે. તો તમે એની પરિમિતિ આવી રીતે શોધી શકો છો. 3 × લંબાઈ, 9 × 3 એટલે કે 27 સેમી. અહીંયા પરિમિતિ છે તો કોઈ ચોરસ સેન્ટીમીટર કે સેન્ટીમીટરનો સ્ક્વેર લખતા નથી. આપણે ચોરસ સેન્ટીમીટર કે સેન્ટીમીટરનો સ્ક્વેર ક્યારે લખવાનો હોય છે? જ્યારે આપણે એનું ક્ષેત્રફળ શોધતા હોઈએ છીએ ત્યારે આપણે એનું ચોરસ સેન્ટીમીટર અથવા તો ચોરસ સેન્ટીમીટરનો સ્ક્વેર લખતા હોઈએ છીએ. જોઈએ આગળ તો કે એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી. એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? તો એક એક્ઝામ્પલ લઈએ તો કે એક મીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. ચોરસનું ક્ષેત્રફળ બરાબર ધ્યાન આપજો. આપણે અહીંયા એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય છે એ અહીંયા સાબિત કરીએ છીએ. બરાબર છે? તો આપણને એક ચોરસ છે એની એ બાજુનું માપ છે એ 1 મીટર આપેલું છે એટલે કે ચારે બાજુઓ સરખી છે. તો 1 મીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. તો આપણને ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર થશે શું? લંબાઈ × લંબાઈ. લંબાઈ × લંબાઈ થશે. તો હવે બરાબર ધ્યાન આપીશું કે 1 મીટર 1 મીટર × 1 મીટર થશે. કેમ કે ચોરસની બાજુનું માપ છે 1 મીટર. તો 1 મીટર × 1 મીટર 1 × 1 એટલે કે 1 ચોરસ મીટર. બરાબર છે? 1 ચોરસ મીટર. હવે હું અહીંયા એવું કરું કે 1 મીટર છે એનું મીટરનું કન્વર્ટ સેન્ટીમીટરમાં કરી દઉં તો 100 સેમી થાય. બરાબર ને? 100 સેન્ટીમીટર થશે ને. 1 મીટર બરાબર 100 સેમી. હું અહીંયા 1 મીટર પણ લખી શકું અને અહીંયા 100 સેન્ટીમીટર પણ લખી શકું. બરાબર ને? બંને માંથી કોઈ પણ લખી શકું છું. તો અહીંયા હવે છે 1 મીટર છે એની જગ્યાએ અહીંયા લખું છું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × લંબાઈ. બરાબર ધ્યાન આપજો. તો કે અહીંયા લંબાઈ × લંબાઈ ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ × લંબાઈ. હવે અહીંયા મેં 1 મીટર 1 મીટર × 1 મીટર બરાબર 1 ચોરસ મીટર થાય છે.
પણ હવે મીટરની જગ્યાએ મેં શું લીધું છે, એક મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે, બરાબર ને? તો હવે અહીંયા મીટર છે એ જગ્યાએ હું લઈ લીધું 100 સેન્ટીમીટર, તો કે 100 સેમી ગુણ્યા 100 સેમી, 2 શૂન્ય અને 2 શૂન્ય એટલે 4 શૂન્ય, 10,000 ચોરસ સેમી. તો હવે એવું થશે ને કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય. તો અહીંયા જવાબ શું આવશે, 10,000 ચોરસ સેમી. તો 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય છે. અહીંયા આપણે 1 મીટર છે એ જગ્યાએ શું લીધું છે, સેન્ટીમીટર. તો 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય છે. 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીમી, તમારી સ્કેલ ઉપર હોય છે, સ્કેલ ઉપર જો છો તમે તો ખબર પડશે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીમી થાય છે. તો જે 1 સેન્ટીમીટર છે એના વચ્ચેના ભાગ કેટલા હોય છે, 10 હોય છે, બરાબર છે? તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી થાય છે. 1 સેન્ટીમીટર બરાબર જે 10 મીમી થાય છે વચ્ચેના ભાગો છે જો, તો 1 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મીમી નો સ્ક્વેર, 1 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મીટર નો મીમી નો સ્ક્વેર. હવે આને હું 1 ચોરસ લઈ લઈએ, ચલો અહીંયા 1 ચોરસ ની બાજુનું માપ 1 સેન્ટીમીટર છે, કેટલું છે 1 સેન્ટીમીટર છે, એટલે કે એની બધી બાજુઓ સરખી છે. અહીંયા ચોરસ નું ક્ષેત્રફળ શોધી દો, થશે ચોરસ નું ક્ષેત્રફળ શોધીએ તો શું થાય, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે, લંબાઈ કેટલી છે 1 સેમી ગુણ્યા 1 સેમી, તો 1 સેમી ગુણ્યા 1 સેમી એટલે 1 સેન્ટીમીટર નો સ્ક્વેર, બરાબર ને? 1 સેન્ટીમીટર નો સ્ક્વેર થાય. 1 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર કેટલા મીટર મીમી નો સ્ક્વેર થાય છે, આપણે એ શોધવાનું છે. હવે અહીંયા હું 1 સેન્ટીમીટર છે એની જગ્યાએ મીમી માં કન્વર્ટ કરતો, તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીમી થાય છે, તો કે 10 મીમી, બરાબર છે ને? તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી. હવે અહીંયા 1 સેમી છે એની જગ્યાએ હું 10 મીમી મૂકી દઉં, તો અહીંયા 1 સેમી છે એની જગ્યાએ 10 મીમી, 10 મીમી ગુણ્યા 10 મીમી, 10 × 10 એટલે કે 100 મીમી નો સ્ક્વેર. તો કે 1 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર 100 મીમી નો સ્ક્વેર થાય છે, બરાબર છે? અહીંયા 1 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીમી થાય છે, 10 મીમી. તમે અહીંયા 1 સેન્ટીમીટર લખો કે 10 મીમી લખો, બંને ઇક્વલ જ છે. અહીંયા ગુણ્યા 1 સેમી ગુણ્યા 10 મીમી, 10 × 10 એટલે કે 100 મીમી નો સ્ક્વેર. અહીંયા આપણે જોયું હતું કે 1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય, તો અહીંયા 1 બાજુનું માપ 1 મીટર લઈ લીધું છે. હવે 1 મીટર લખીએ કે 100 સેમી લખીએ, બંને ઇક્વલ જ છે. તો 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે કે 1 ચોરસ મીટર, અને અહીંયા મીટરનું કન્વર્ટ કરી દીધું સેન્ટીમીટરમાં, તો 100 સેમી ગુણ્યા 100 સેમી બરાબર 10,000 ચોરસ સેમી થાય છે. એનો મતલબ છે કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર થાય છે, બરાબર છે? સમજણ પડે છે બધાને? ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો તમે, બાકીનું છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.